જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આવેલ શારદા ગ્રામ સ્કૂલના સંચાલકો દ્વારા તોતિમ ફી વધારો કરી દેતા વાલીઓમાં ભારે આક્રોશ વ્યાપી જોવા પામ્યો છે. માંગરોળની શારદા ગ્રામ સીબીએસઈ સ્કૂલના સંચાલકોની મનમાનીના વિરોધમાં વાલીઓએ એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં છેલ્લા એક સપ્તાહથી બાળકોને શાળાએ નહીં મોકલી શૈક્ષણિક બહિષ્કાર બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત બાદ આ પ્રકરણ કોર્ટમાં લઈ જવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ગ્રામમાં અમારા બાળકો ભણે છે સીબીએસઈ સ્કૂલમાં, તેમને ઘણા વર્ષોથી આવા બધા પ્રશ્નો તો હતા જ, પણ ઓચિંતાના આ ચાલુ વર્ષમાં ફીનો વધારો કરી આપ્યો છે. અમારા કોઈ વાલીઓને કોઈ પેરેન્ટ્સને અમને જાણ કર્યા વગર અને અમારા બાળકોનું રિઝલ્ટ પણ રોકી રાખ્યું છે, એલસી પણ રોકી રાખ્યું છે, અને ખોટું એફઆરસીના નામે ફી લે છે. એફઆરસીના નામની નકલ પણ બતાવતા નથી, અને એફઆરસી શા માટે કરી છે કે ભાઈ ગવર્મેન્ટના નિયમ મુજબ 15,000 જ ફી લઈ શકે છે, છતાં આ લોકો વધારે ફી લે છે તો કયા કારણોસર લે છે, અને ફેસિલિટી પણ કોઈ જાતની આપતા નથી. એ લોકો એમ કહે છે કે અમે ફેસિલિટી આપે છે, અમે ટ્રાન્સપોર્ટમેન્ટના નામે અમે ફી વધારો કર્યો છે, તો બસની અંદર પણ 80-80 વિદ્યાર્થીઓ ભરે છે. હકીકતમાં પાસિંગ 40નું જ હોય છે અને 80 બાળકોને ભરે છે, તેમ છતાં અમારો અવારનવાર અમે કહેવા છતાં અમને કોઈ જાતનો નિર્ણય આપતા નથી. અને બીજી વાત એ છે ખાસ કરીને કે ફીસ વધારી છે એમની સાથે અમને વાંધો નથી, પણ એવી ફેસિલિટી આપ પ્રોવાઈડ કરવી જોઈએ. ક્વોલિફાઈડ સ્ટાફ રાખતા નથી, અને જે સ્ટાફ રાખ્યા છે એ પણ ગુજરાતી મીડિયમમાં ભણેલા સ્ટાફને રાખ્યા છે. હકીકતમાં અમારા બાળકો સીબીએસઈમાં ભણે છે અને ગુજરાતી મીડિયમ દ્વારા તેમને ભણાવે છે, એટલે એનું રિઝલ્ટ પણ સારું આવતું નથી, અને બાળકોને મેન્ટલી ટોર્ચર એવું બધી કરે છે કે ઘરે આવીને બાળકો જમતા પણ નથી અને મેન્ટલી એક રૂમમાં પુરાઈને બેસી રહેતા હોય છે. અને બીજી વાત એ છે કે આજે અમે લોહાણા માજાની વંડીમાં માંગરોળ ખાતે 200-250 પેરેન્ટ્સ ભેગા થયા છે, અને અમે જો આ નિર્ણય નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરશું, અને અમે કાલે ડીઓ કચેરીમાં પણ અમે જાશું, કલેક્ટર કચેરીમાં જાશું, અને આ જાણ અમે અહીંના જે સ્થાનિક સાંસદ રાજેશભાઈ ચુડાસમાને પણ કરી છે, વિમલભાઈ ચુડાસમાને કરી છે, બાબુભાઈ વાજાને કરી છે, સ્થાનિક ધારાસભ્યો, નગરપાલિકાના સભ્યો બધાને અમે જાણ કરી છે, અહીંના તાલુકા પંચાયતના પ્રમુખો બધાને અમે જાણ કરી છે, અને આની અમે મેલ દ્વારા બિનોય ગાર્ડીને પણ અમે જાણ કરી છે. અમને એની વેબસાઇટ અમે ખોલીને જોઈએ તો એમાં હકીકત સાચી માહિતી મળતી નથી, જે જૂની ફી દ્વારા જ અમને બતાવવામાં આવે છે. છતાં તંત્ર હજુ પણ કંઈ કરતું નથી, એટલે જો નહીં થાય તો અમારા બાળકો આજે 2-4 દિવસથી સ્કૂલે જતા નથી, આગળ જતા પણ સ્કૂલે નહીં જાય, અને અમારા બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે. આના જવાબદાર કોણ? અને અમને કોઈ રિસ્પોન્સ પણ મળતો નથી. મામલેદારને પણ અમે આવેદન પત્ર આપેલું છે અને હજી છતાં કોઈ નિર્ણય આવ્યો નથી, અને નિર્ભર તંત્ર હજી જાગતું નથી. હવે ચૂંટણી માથે આવી છે, હવે અવારનવાર આવું થશે બરોબર, અને મોટી મોટી વાતો થાય છે, તો ભાઈ અમારો આ સ્થાનિક પ્રશ્ન છે એ કેમ હજી હલ થતો નથી.